રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીના સંબંધીઓ પરેશાન થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દર્દીના મૃત્યુ બાદ પીએમ કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરી દેવામાં ન આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કનડગતના કારણે પરિવારજનો મોડી રાત્રે પરેશાન થયા હતા. ઓલમ્પસ હોસ્પિટલ છે, કાકા બીમારી સબોભાઈ દાખલ કરવામાં આવ્યા એટલે એને જાહેર કર્યું કે એટેક આવ્યો છે એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરી. પછી 11:30 વાગે મરણ જાહેર કરી દીધા ફોન પેપર. પછી અમે સબભાઈને બોલાવી અને એ લોકો એમ કીધું કે તમારે પીએમ કરાવવું. મેં કીધું આ પીએમ કરાવવાનું. પીએમ કરાવવા માટે સબભાઈને બોલાવી સિવિલમાં લઈ ગયા. પછી સિવિલવાળા ડૉક્ટર એમ કીધું કે મરણ જાહેર અમે નથી કરેલું, એ હોસ્પિટલે કરેલું છે તો ત્યાં પંચનામું કરીને આવવું પડે. પછી અમે પીએમ કરી શક્યો, ડાયરેક્ટ એમને મોકલી દેવામાં આવ્યો બોડી સાથે. હકીકતે એને કેટલા ઓફિસરોએ એને પોલીસ ઇન્ફોર્મ કરવું પડે, પંચનામું કરવું પડે, એની બદલે ડાયરેક્ટ સિવિલે મોકલી દેવામાં આવ્યો. અને સિવિલેથી અમને પાછા અહીંયા ધક્કો ખવડાયો કે જ્યાં મરણ જાહેર કર્યા છે ત્યાં તમે જાઓ, ત્યાં પંચનામું કરીને આવો, પછી અમે ક્યાં પીએમ કરી આપશે. હોસ્પિટલની ફી તમામ ચૂકવાઈ ગયેલી હતી, બધું ચૂકવાઈ ગયું. તેમ છતાં પણ આ રીતે હેરાન થવું પડ્યું. ત્યાંથી પછી સિવિલેથી અમે પાછા આવ્યા ત્યારે અહીંયા ડેડ બોડી અંદર નહોતા લેતા. અમે કીધું તમે અહીંયા પંચનામુના કાગળિયા કમ્પ્લીટ કરી દીધી, અમને તો કંઈ ખબર ન પડતી હોય. તો એ લોકો અંદર ડેડ બોડી લેતા નહોતા. સરકારી ગાડીને 2 કલાક થયા ખોટી કરીને ઉભા રાખ્યા હતા, 1.5 કલાક જેવો સમય હતો. અને 2 કલાક થયા તો એમ્બ્યુલન્સને ઓલી સબવાઈને હેરાન કરતા હતા. અને કોઈ મેડિકલ ઓફિસર જવાબ નહોતા દેતા, એનો સ્ટાફ કોઈ જવાબ નહોતો દેતો, ફોન ઉપર કોઈ આવતું. તંત્રને એ જ અપીલ છે કે આટલા ભણેલ ગણેલ લોકો જો સરકારી ગાડીને હેરાન કરતા હોય, આવા અમારા જેવાને કોઈને એક્સપાયર થઈ ગયા હોય, માણસોને હેરાન કરતા હોય, ડેડ બોડી હેરાન થવા માટે કરતા હોય, તો આની સામે કંઈક એને કહેવું જોઈએ. એમ જરાય જ નથી. આ લોકોને એટલી તો બુદ્ધિ હોવી છે ને કે આટલા ભણેલ ગણેલ લોકો જો આટલું ન કરી શકતા હોય તો અમારા માટે તો આ ક્યારેક ન બનાવવું. એ લોકોને તો રોજ નથી, તો રોજ આટલા કેટલા માણસો હેરાન થતા હોય. અમને તો આજે અનુભવ થઈ ગયો પણ અહીંયા કોઈ દેવાય નહીં.